નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે સરદાર સરોવરની સપાટીમાં થયો છે વધારો. મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં થયો છે વધારો. અંબાજી ભાદરવી મેળામાં QR કોડથી મેળવી શકાશે ફાયદો. મણિપુરમાં હિંસાના પગલે 3 જિલ્લામાં કર્ફ્યુ અને રાજ્યમાં 5 દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 21 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. 106 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને જમ્મુમાં સીઝ ફાયરનું કર્યું છે ઉલ્લંઘન. BSF જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે. આગળ વાત થશે ગ્રાહકે 14.5 લાખની SUV માટે 7 લાખનો ટેક્સ ચૂકવ્યો. બિલની તસવીરો થઈ છે વાયરલ. ત્યારે આગળ વાત થશે ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઈએ. પૂરની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વાત સામે આવી છે. ત્યારે આગળ વાત થશે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 બાળકો પૈકી 1 બાળક ચાલાક અને તમામનો લીડર હતો તેવો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આગળ વાત થશે એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે આગળ વાત થશે અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના ચીન પર આક્ષેપ. કહ્યું લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કબજો નહીં થવા દઈએ. ત્યારે આગળ વાત થશે સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાંદા અને બટાકા ફેંકાયા હતા. પોલીસે ગોઠવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ત્યારે આગળ વાત થશે પાકિસ્તાનમાં ભૂકંપ આવતા સમગ્ર દિલ્હી, NCR અને ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પાકિસ્તાનમાં બુધવારે આવેલા ભૂકંપ બાદ દિલ્હી, NCR અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ બપોરે 1 વાગ્યાની આસપાસ આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા 5.8ની હતી. તેનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાનના લેહાઈથી 29 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાંદા અને બટાકા ફેંકાયા હતા. પોલીસે ગોઠવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. સુરતના સૈયદપુરામાં પથ્થર માર્યા બાદ વરિયાવી વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે એક ગણપતિ પંડાલ પર કાંદા અને બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે, જેને લઈને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને બંદોબસ્ત ગોઠવી દીધો છે. સ્થાનિકે કહ્યું છે કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખાર કરી હતી, તેમજ ગણપતિની મૂર્તિની આગમન યાત્રા કાઢી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના ચીન ઉપર આક્ષેપ. કહ્યું કે લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કબજો ચીનનો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ચીન ઉપર આક્ષેપો કરતા કહ્યું છે કે ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન ઉપર કબજો કર્યો છે, પરંતુ મીડિયાએ એ વિશે લખવાનું પસંદ નથી. વધુમાં ઉમેર્યું છે કે લદ્દાખમાં ભારત ચીન બોર્ડર સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને ખોટું કીધું છે. મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. 9 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન છે. આ ચૂંટણીનું પરિણામ 10 ડિસેમ્બરના રોજ આવશે. 27 નવેમ્બરે ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 2 ડિસેમ્બર ઉમેદવારીપત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઊંઝા APMCના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત 20 જૂને પૂર્ણ થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 બાળકો પૈકી 1 બાળક ચાલાક અને તમામનો લીડર છે તેવો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં પકડાયેલા 6 બાળકો પૈકી 1 બાળક ચાલાક અને તમામનો લીડર હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન આ બાળકે સૂત્રધાર તરીકે જેમના નામ આપ્યા હતા તેઓ આ ઘટના સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ બાળકે પુરાવા છુપાવવાની કોશિશ કરતા અન્ય બાળકોને પણ પોલીસ સમક્ષ શું કહેવું તે પણ સમજાવી દીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઈએ. પૂરની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વાત કરી છે.
વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પૂરની સમસ્યાને લઈને લોકોને સલાહ આપતા કહ્યું છે કે નાગરિકોએ ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું છે કે નાગરિકોએ ફક્ત તંત્ર પર આક્ષેપો મૂકવાને બદલે જાતે પણ તૈયારી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું છે કે આપણે પૂરની સાથે જીવતા શીખવું પડશે. નોંધનીય છે કે તાજેતરમાં ભારે વરસાદના પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાહકે 14.5 લાખની SUV માટે 7 લાખનો ટેક્સ ચૂકવ્યો. બિલની તસવીરો થઈ છે વાયરલ. સુમિત બહલ નામના એક્સ યુઝર્સે મહિન્દ્રા XUV 700 ડીઝલ મોડલનું GST બિલ શેર કર્યું છે. બિલમાં કારની વાસ્તવિક કિંમત 14.58 લાખ છે અને ટેક્સની રકમ અંદાજિત 7 લાખ છે, જેમાં 28% GST અને 20% GST સેસનો સમાવેશ થાય છે. બહલે લખ્યું કે તમે તમારા પગાર અને મૂડીના લાભો પર ટેક્સ ચૂકવ્યા પછી આ ટેક્સ ચૂકવો છો. આ છે ભારતની વિકાસની કહાની. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને જમ્મુમાં સીઝ ફાયરનું કર્યું છે ઉલ્લંઘન. BSF જવાન ઈજાગ્રસ્ત થયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બુધવારે જમ્મુમાં LOC પર પાકિસ્તાની સૈનિકો તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જાનહાનિની માહિતી નથી મળી. 2021માં નવેસરથી થયેલા કરાર પછી સીઝ ફાયરની ઘટનાઓ ભાગ્ય જોવા મળે છે. ગયા વર્ષે આવી જ એક ઘટનામાં 1 BSF જવાન શહીદ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 21 ગેટ ખોલાયા છે. 106 ગામોને કરાયા છે એલર્ટ. મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 21 ગેટ ખોલીને પાણી છોડવામાં આવતા 106 ગામોને એલર્ટ કરાયા છે. રાત્રે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કડાણા ડેમનું રોલ લેવલ 470 ફૂટ 5 ઇંચ ઉપર પહોંચ્યું હતું. સતત છોડવામાં આવી રહેલા પાણીને લઈને ખેડા અને વડોદરાને જોડતો ઘટેશ્વર ડેસર બ્રિજ બંધ કરાયો છે. આ સાથે જ તલાટી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં હિંસાના પગલે 3 રાજ્યોનું કર્ફ્યુ અને રાજ્યમાં 5 દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મણિપુરમાં પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કરતા રાજધાની ઇમ્ફાલ સહિત 3 જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં 5 દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને 2 દિવસ માટે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે મણિપુરમાં તાજેતરમાં ડ્રોનથી બોમ્બ વિસ્ફોટ કરવાની ઘટનાઓ વધવા લાગતા સોમવારે મશાલ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ભાદરવી મેળો QR કોડથી મેળવી શકો છો ફાયદો. અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી મેળામાં આવનારા ભક્તો માટે હવે QR કોડ ઉપલબ્ધ છે. તેનાથી યાત્રાળુઓને મેપ દ્વારા તમામ સુવિધાઓ મળી રહી છે. ગઈકાલથી મેળો શરૂ થતાં QR કોડ સક્રિય થઈ ગયો છે. QR કોડને લઈને આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે. QR કોડ સ્કેન કરવાથી www.ambajitemple.in હોમ પેજ ખુલશે. પછી વિવિધ ઓપ્શન જોવા મળશે. જે તે સુવિધા પર ક્લિક કરતા તેની સંપૂર્ણ જાણકારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાં 75.03% પાણીનો જથ્થો છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, ત્યારે હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 615.22 ફૂટે પહોંચી હતી. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવે છે. 10 શહેરો અને 1000 જેટલા ગામ અને પરાને પીવાનું પાણી આપવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવરની સપાટીમાં થયો છે વધારો. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી છે. પાણીની આવક થતાં હાલમાં ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે અને 2,12,457 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ખોલતા
વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.